વરસાદનું જોર વધશે આવતીકાલે. નવસારી વલસાડમાં ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી. દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી. 3 દિવસ ગુજરાતમાં સારા વરસાદની આગાહી. અંબાલાલ પટેલનો મોટો ધડાકો. આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી. 14 ઓગસ્ટ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પડશે સારો વરસાદ. ફરી મેઘરાજા ગુજરાતને ધમરોડશે. 17-24 ઓગસ્ટ દરમિયાન પણ ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી. 24 ઓગસ્ટ સુધી દેશના કેટલાક વિસ્તારોમાં પૂર આવવાની શક્યતા. અરવલ્લીના ભિલોડામાં આવેલો પ્રખ્યાત સુંસર ધોધ થયો સક્રિય. ધરતીમાતા મંદિર પાસે ધોધના ભવ્ય આકાશી નજારો સામે આવ્યો. મોટી સંખ્યામાં ધોધનો આનંદ માણવા સહેલાણીઓ ઉમટ્યા. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. ઉપરવાસમાં અવિરત વરસાદના પગલે ડેમમાં પાણીની પુષ્કળ આવક. ડેમના દરવાજા ખોલી તાપી નદીમાં છોડાયું પાણી. નદી કિનારાના વિસ્તારોને કરવામાં આવ્યા એલર્ટ. રાજ્યના કેટલાક વિસ્તારોમાં સાપ નીકળવાની ઘટનાને લઈને રમણીક વામજાએ કરી હતી આગાહી. ભાદરવા મહિનામાં તીડનું ઉપદ્રવ વધવાની કરી આગાહી. નવરાત્રિમાં પાછોતરા વરસાદની પણ કરી આગાહી. દાહોદના લીલર ગામેથી 13 સાપોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. 10 સાપના બચ્ચા અને 2 મોટા સાપનું રેસ્ક્યુ કરી જંગલમાં છોડી દેવાયા. ઓલ એનિમલ રેસ્ક્યુ ગ્રુપની ટીમે કરી કામગીરી. ભરૂચના અંકલેશ્વરમાં બૂટમાંથી નીકળ્યું સાપ. ઘરની બહાર મૂકેલા બૂટ પહેરવા જતા બૂટમાં સાપ નજરે પડ્યો. સમયસર નજર પડી જતા આ બાદ બચાવ સ્નેક કેચરની મદદથી સાપને પકડ્યો. સાબરકાંઠાના હિંમતનગરમાં માંગડી ગામે ખેતરમાંથી પકડાયો મહાકાય અજગર. 14 ફૂટ લાંબો અજગર દેખાતા લોકોમાં ભયનો માહોલ. જીવદયા પ્રેમી ભરતસિંહ રાઠોડે અજગરનું રેસ્ક્યુ કર્યું. શિનોરના મીંઢોળ ગામે નર્મદા માઇનોર કેનાલમાં ગાય ખાબકી. પશુપાલકો નર્મદા કેનાલ પાસે ચરાવી રહ્યા હતા પશુ. પશુપાલકોએ જાતે નર્મદા કેનાલમાં ખાબકેલી ગાયનું રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો. સાબરકાંઠામાં રખડતા ઢોરનો વધ્યો આતંક. પ્રાંતિજના રસ્તા પર ઢોરનો આતંક વધતા લોકોમાં ભયનો માહોલ. રસ્તા પર રખડતા પશુઓનો અડીંગો જામતા ટ્રાફિક સમસ્યા સર્જાઈ. અનેક રજૂઆત છતાં ઉકેલ ન આવતા લોકો પરેશાન. ગીર સોમનાથ પંથકમાં સિંહો હવે ગીરના જંગલની બહાર ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસ્યા. દેવલપુર ગામમાં ડાલામથા નરસિંહનો વિડીયો વાયરલ. છેલ્લા 3 દિવસથી સિંહો મગફળીના ખેતરમાં નજરે પડતા ખેડૂતોમાં ભયનો માહોલ. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી સ્ટાફે કાયદો હાથમાં લીધો. હોસ્પિટલમાં સૂતા કેટલાક લોકોની અડધી રાત્રે પૂછપરછ કરી માર્યો ઢોરમાર. દારૂ પીધા હોવાની આશંકાને લઈ સિક્યુરિટી સ્ટાફે માર્યો માર. સ્થળે પહોંચી કાટમાળ દૂર કર્યો. સદનસીબે જાનહાનિ ટળી. ખેડાના બમરોલી ગામમાં કપિરાજનો આતંક. ગામમાં 25 થી વધુ લોકોને કર્યા ઘાયલ. કપિરાજના આતંકથી ગામ લોકોમાં ફફડાટ. લોકો ઘરમાં પુરાઈ રહેવા બન્યા મજબૂર. ખેડામાં કપિરાજના આતંક વિશે RFO નું નિવેદન. બામરોલીમાંથી 3 કપિરાજનું કરાયું રેસ્ક્યુ. કપિરાજના હુમલાની શક્યતાને ધ્યાનમાં રાખીને 30 કિલોમીટર દૂરના વિસ્તારમાં છોડાયા. કર્ણાટકના કારવાર નજીક કાલી નદી પરનો બ્રિજ ધરાશાય. કર્ણાટકથી ગોવાને જોડતો બ્રિજ અચાનક તૂટી ગયો. પુલ પરથી પસાર થતી ટ્રક નદીમાં ખાબકી. ટ્રક ડ્રાઈવરનું સ્થાનિક માછીમારો રેસ્ક્યુ કરી બચાવી લીધો. તળાવમાં આવતા તળાવ ઓવરફ્લો. લોકોના ઘરો અને આંગણવાડીમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત. પંચમહાલના હાલોલની શાનિન સ્કૂલને નોટિસ અપાઈ. જિલ્લા શિક્ષણ અધિકારીને નોટિસ પાઠવીને ₹1 લાખનો દંડ ફટકાર્યો. સંચાલકોએ CBSE એફિલેશન સર્ટી વગર શરૂ કરી હતી શાળા. DPOએ શિક્ષણ કાર્ય બંધ કરાવીને હાથ ધરી તપાસ. અમદાવાદમાં ભૂવા મામલે News18ના અહેવાલ બાદ દોડતું થયું તંત્ર. વસ્ત્રાલમાં એક જ જગ્યાએ બીજીવાર ભૂવો પડતા વિજિલન્સ તપાસ હાથ ધરાઈ. મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ જવાબદારો સામે કાર્યવાહી હાથ ધરાઈ. વલસાડના ધરમપુરમાં પૂરના પ્રકોપ બાદ સમસ્યાની ભરમાર. સિદુંબર ગામમાં નદીના ધસમસતા પાણી વચ્ચે નીકળી અંતિમયાત્રા. માન નદીના તોફાની રૂપના લીધે કોઝવે પાણીમાં ગરકાવ થયો. લોકો જીવના જોખમે અંતિમયાત્રા કાઢવા મજબૂર. ઉત્તર ગુજરાતમાં નહીં નડે પાણીની સમસ્યા. સતલાસણાના ધરોઈ ડેમની સપાટીમાં થયો વધારો. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમની સપાટી 601.3 ફૂટ પહોંચી. ડેમમાં પાણીની આવકથી July 2025 સુધી પાણીની સમસ્યાથી મળશે છુટકારો. સુરતના પૂર્ણા ગામમાં ગટર ઉભરાવાની સમસ્યાનો સ્થાનિકોએ કર્યો અનોખો વિરોધ. મારુતિનગરમાં ઉભરાતી ગટર પર સ્થાનિકોએ ભાજપ અને આપના ઝંડા લગાવીને કર્યો વિરોધ. અનેક રજૂઆતો છતાં ગટરની સમસ્યાનો ઉકેલ ન આવતા લોકોમાં તંત્રની કામગીરી સામે રોષ.
વડોદરાના સાવલીમાં રોડની દુર્દશાનો અનોખો વિરોધ. એક વર્ષ પહેલા બનાવાયેલા રોડમાં મસમોટા ખાડા પડતા વિરોધ પક્ષે કેક કાપીને કર્યો વિરોધ. રાહદારીઓને કેક ખવડાવી અને લોલીપોપનું વિતરણ કરાયું. વિરોધ કરાતા તંત્ર દોડતું થયું. મહેસાણામાં બ્રિજના દેખાયા સળિયા. શિવાલા સર્કલથી બાયપાસ જવાના બ્રિજ પર ઠેર ઠેર મોટા ખાડા જોવા મળ્યા. એક્સપાયન્સ વચ્ચે ગેપ પડતા મોટી હોનારત સર્જાવાની વધી સંભાવના. તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ. સાબરકાંઠામાં શાકભાજીના ભાવ પહોંચ્યા આસમાને. ભારે વરસાદથી શાકભાજીના પાકને વ્યાપક નુકસાન થતા ભાવમાં થયો વધારો. તુરિયા, ગલકા, દૂધી સહિતની શાકભાજીના ભાવ 100 થી 150 રૂપિયા પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. શ્રાવણ માસને લઈ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શનમાં. ફરાળી વાનગીમાં થતી ભેળસેળને લઈ ડ્રાઈવ હાથ ધરાઈ. કોડીનારમાં ભેળસેળ યુક્ત માખણ ઝડપાતા ફરાળી વાનગીઓમાં ભેળસેળ મામલે ડ્રાઈવ હાથ ધરાઈ. આણંદના ઉમરેઠમાં વકરીયો રોગચાળો. ઝાડા ઉલટીના 200 થી વધુ તો કોલેરાના 2 કેસ નોંધાયા. ઉમરેઠ શહેર સહિતનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર. ઠેર ઠેર ગંદકી, ગંદુ પાણી, મચ્છરની સમસ્યા છતાં તંત્ર નિંદ્રાધીન. કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાની નિંદા કરી. કહ્યું, આવા લોકો ઇસ્લામ ધર્મના ન હોઈ શકે. હિંસા કરનારને શૈતાન ગણાવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને હસ્તક્ષેપ કરવા કરી અપીલ. બાંગ્લાદેશમાં ઇસ્કોન મંદિરમાં હુમલાને લઈ સનાતન ધર્મના લોકોમાં રોષ. સુરતમાં ઇસ્કોન સાથે સંકળાયેલા લોકોએ આ બાબતે નારાજગી અને દુઃખ વ્યક્ત કર્યું. હાલની સ્થિતિમાં બાંગ્લાદેશમાં ઇસ્કોન સાથે જોડાયેલા ભક્તોનો પણ સંપર્ક તૂટ્યો. જામનગરમાં પણ બાંગ્લાદેશમાં થયેલ હિંસાનો વિરોધ. જોડિયામાં આવેલા કુંડલિયા હનુમાનજીના મહંત શ્રી અવધેશ દાસજીએ ઘટનાને વખોડી હિન્દુની બહાર આવવા ભારત સરકાર સામે માંગ કરી. બાંગ્લાદેશની કટોકટીની મસાલા માર્કેટ પર પડી અસર. ટેક્સટાઇલ ઉદ્યોગ, કોટન માર્કેટ બાદ મસાલામાં મરચા અને જીરાનો વેપાર પ્રભાવિત. આયાત નિકાસ અટકતા અનેક વેપારીઓના પૈસા ફસાયા. બાંગ્લાદેશની કટોકટી બાદ ગુજરાતમાં 1200 કરોડના ફેબ્રિક અને ડેનિમના આર્થિક વ્યવહારો ઠપ. બાંગ્લાદેશમાં ગુજરાતની મોટી કંપનીઓના મેન્યુફેક્ચરિંગ યુનિટ બંધ થયા. માત્ર અમદાવાદના જ 100 જેટલા વેપારીઓનો બાંગ્લાદેશ સાથે વ્યાપાર. સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બાંગ્લાદેશી વિદ્યાર્થીની સુરક્ષાના આદેશ. વિદ્યાર્થીની ખાસ તકેદારી રાખવા યુનિવર્સિટીની સૂચનાઓ. વિદ્યાર્થીએ બાંગ્લાદેશમાં રહેતા પોતાના પરિવાર સાથે વાત કરી. બાંગ્લાદેશ પ્રોસેસિંગ ઉદ્યોગને રીએક્ટિવ ડાઈ સપ્લાય કરનારાઓના કરોડો ફસાયા. અમદાવાદના વટવા, નરોડા, ઓઢવના નિકાસકારોના 800 કરોડ રૂપિયા અટવાયા. સામાન્ય રીતે 90 દિવસમાં મળી જતું હોય છે પેમેન્ટ. અરવલ્લીના મોડાસામાંથી ઝડપાયેલી કથિત બોગસ સિંચાઈ કચેરીની તપાસ પૂર્ણ. ડીપીઈઓની અધ્યક્ષતામાં રચાયેલી 5 સભ્યોની તપાસ સમિતિએ બંધ કવરમાં અહેવાલ સોંપ્યો. 2 માસ સુધી સમિતિએ સઘન તપાસ કર્યા બાદ ડીડીઓને સોંપ્યો અહેવાલ. રાજકોટ શહેરમાં સતત 4થા દિવસે પીજીવીસીએલ દ્વારા વીજ ચોરીને લઈ ચેકિંગ. રૈયા રોડ સબ ડિવિઝન અને માધાપર સબ ડિવિઝનમાં કરાઈ તપાસ. ચેકિંગ દરમિયાન રૂપિયા 40 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ.